अध्यापक इंटरव्यू जीपीएससी तेमज ग्रांट इनेट कॉलेजों इंटरव्यू में एकंदरे केवा प्रश्नो पूछाय छे इंटरव्यू अने डेमो लेक्चर माटे उपयोगी टीप जोईए आ वीडियो। आ वीडियो में जीपीएससी तेमज ग्रांट इनेट कॉलेज अध्यापकना इंटरव्यू में उपयोगी थई शके तेवा सामान्य प्रश्नोनी यादी छे। आ प्रश्नों प्रतीकात्मक छे, आ प्रश्नों पूछाय ज तेवू जरूरी नथी। प्रश्न तमे कया पेपर भणावो छो, आ प्रश्न घणी वखत इंटरव्यू में पूछातो होय छे। सामान्य रीते स्नातक तेमज अनुस्नातक में जे पेपर भणावता होय तेमज जे पेपर में वधु आवडत के जानकारी होय ते पेपरना अमुक नाम जणाववा। त्यार पछी नो प्रश्न, तमारू स्पेशियलाइजेशन सेमा छे, आ प्रश्न पण घणी वखत पूछातो होय छे। सामान्य रीते स्नातक तेमज अनुस्नातकमां जे पेपरमां वधु आवडत के जानकारी होय ते जणाववुं। ત્યાર પછીનો પ્રશ્ન, તમારા વિષયમાં લેટેસ્ટ વાંચેલા પુસ્તકો વિશે જણાવો, આ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે। પોતાના વિષયમાં વાંચેલા લેટેસ્ટ પુસ્તકોના નામ જણાવવા। લેટેસ્ટ પુસ્તકોની મુખ્ય બાબતો જેમ કે પ્રકરણ, મુખ્ય મુદ્દાઓ, થિયરી સારાંશ વગેરે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, તો તેની પણ તૈયારી રાખવી। ખાસ કરીને પોતાના વિષયમાં જે લેટેસ્ટ પુસ્તકો ઉપલબ્ધ હોય અને પ્રકાશિત થયા હોય તેની યાદી બનાવી લેવી। ત્યાર પછી તમારા વિષયમાં લેટેસ્ટ કે અપડેટ શું આવ્યું છે તેને લગતા પ્રશ્નો પણ પૂછાતા હોય છે। આ પ્રશ્નના જવાબમાં પોતાના વિષયની લેટેસ્ટ બાબતો જણાવવી, દાખલા તરીકે લેટેસ્ટ કે અપડેટ થિયરી, લેટેસ્ટ અભિગમ, વિચારધારા, લેટેસ્ટ પુસ્તકો અથવા અદ્યતન રિપોર્ટ્સ વગેરેની માહિતી જણાવવી। ત્યાર પછી થિયરી કે અભિગમ અથવા વિચારધારાની તુલના કે તફાવત અંગેના પ્રશ્નો પણ પૂછાતા હોય છે। અગાઉ કોઈ અભિગમ આપવામાં આવેલો હોય છે અથવા સિદ્ધાંત આપવામાં આવેલો હોય છે, ત્યારબાદ તેમાં નવો સિદ્ધાંત કે નવો અભિગમ આવે છે, તો અગાઉના સિદ્ધાંત કે અભિગમની મર્યાદા અને અપડેટ અભિગમ કે થિયરીનું શું મહત્વ છે તેને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે। ઘણી વખત જૂના સિદ્ધાંતો કે અભિગમ કે વિચારસરણી અને નવા સિદ્ધાંતો, અભિગમ કે વિચારસરણી આ બંનેની તુલના કે તફાવત પણ પૂછાતા હોય છે। તેવી જ રીતે ક્લાસિકલ થિયરી અથવા અભિગમ
અથવા વિચારધારા અંગેના પણ પ્રશ્નો પૂછાતા હોય છે, જે તે વિષયમાં પ્રશિષ્ટ સિદ્ધાંતો કે પ્રશિષ્ટ વિચારધારા હોય છે, તેને લગતા અભિગમ હોય છે, તેના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછી વાત કરીએ પીએચડી અંગેના પ્રશ્નો. આ પણ મોટાભાગના ઇન્ટરવ્યૂમાં પૂછાતા હોય છે. પીએચડી અંગેના પ્રશ્નોની વાત કરીએ તો ખાસ કરીને પીએચડી કયા વિષયમાં કર્યું છે એ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. શા માટે આ ટોપિક પસંદ કર્યો છે તે પ્રશ્ન પણ પૂછાતો હોય છે. પીએચડીની અભ્યાસ પદ્ધતિ કઈ રહી હતી તે પણ પ્રશ્ન પૂછાય છે. પીએચડીના મુખ્ય તારણો શું મળ્યા તે પણ પૂછાય છે. આ ઉપરાંત પીએચડીમાં ઉપયોગમાં લીધેલા રેફરન્સના નામ જણાવો તેવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ત્યારબાદ વાત કરીએ તો સાંપ્રત શૈક્ષણિક અથવા ઉચ્ચ શિક્ષણ અંગેના પ્રશ્નો. તેમાં મુખ્યત્વે વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે. કોલેજ શિક્ષણમાં લેટેસ્ટ પ્રવાહો વિશે પ્રશ્નો આવી શકે છે. યુજીસીના લેટેસ્ટ પ્રવાહો છે. શિક્ષણમાં સરકાર દ્વારા નવી પહેલ કે સુધારાને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. તેમજ ઓનલાઈન શિક્ષણ યોગ્ય છે કે અયોગ્ય તેવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત શિક્ષણ અને ટેકનોલોજી અંગેના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. શિક્ષણ અને ટેકનોલોજીની અંદર સ્વયં પોર્ટલ, ઈપીજી પાઠશાલા, દીક્ષા એપ, સ્વયંપ્રભા, શ્રેયસ, મૂક્સ, શોધગંગા, વિદ્વાન વગેરેને લગતા પ્રશ્નો આવી શકે છે. ઇન્ટરવ્યૂ માટે ઉપયોગી ટીપ. ટીપ નંબર 1, ઇન્ટરવ્યૂમાં એકંદરે ઉમેદવારનું કોન્ફિડન્સ લેવલ જોવામાં આવતું હોય છે. તેથી દરેક શબ્દ કે વાક્યનું વિશ્વાસપૂર્વક ઉચ્ચારણ જરૂરી છે. ટીપ નંબર 2, ઇન્ટરવ્યૂમાં કોઈ પ્રશ્નનો જવાબ નથી ખબર અથવા નથી આવડતો તો ગભરાવું નહીં અને નિખાલસતાથી અથવા સહજ રીતે મને જાણકારી નથી તેવું કહેવું. ઇન્ટરવ્યૂના દરેક પ્રશ્નોના જવાબ આવડે જ તેવું જરૂરી નથી. ન આવડતા પ્રશ્નોનો સામનો નિખાલસતાથી કે સહજતાથી કરવો એ પણ ઇન્ટરવ્યૂનો જ એક ભાગ સમજવો. ત્યાર પછી ટીપ નંબર 3, ઇન્ટરવ્યૂમાં મોટે ભાગે 15-20 જેટલા પ્રશ્નો પૂછાતા હોય છે અને આશરે 15-20 મિનિટ ઇન્ટરવ્યૂ ચાલતું હોય છે. આ બાબત ધ્યાનમાં રાખવી. ટીપ નંબર 4, જવાબમાં બિનજરૂરી વર્ણન ના કરવું. દરેક પ્રશ્નનો મુદ્દાસર કે 1-2 વાક્યમાં જ જવાબ આપવો.
ટીપ નંબર 5 ઇન્ટરવ્યુમાં મોટે ભાગે 3-4 વિષય નિષ્ણાંત હોય છે અને 1-2 સરકારી પ્રતિનિધિ કે શિક્ષણવિદ હોઈ શકે આ બાબત ધ્યાનમાં રાખવી ટીપ નંબર 6 ઇન્ટરવ્યુ કે ભરતીમાં કરપ્શન કે લાગવગ ચાલે છે આવી નકારાત્મક બાબતોથી દૂર રહેવું જીપીએસસી અધ્યાપકના ઇન્ટરવ્યુમાં ડેમો લેક્ચર અધ્યાપક જીપીએસસી ઇન્ટરવ્યુમાં ઘણી વખત ડેમો લેક્ચર લેવાનું પણ કહેવામાં આવે છે તો તેની તૈયારી રાખવી જો ડેમો લેક્ચર પસંદ કરવાનો થાય તો ખૂબ મોટો ટોપિક કે સિદ્ધાંત લેવો નહીં માત્ર કોઈ સંકલ્પના કે કન્સેપ્ટ પસંદ કરવો કારણ કે ડેમો લેક્ચર 5-7 મિનિટની સમય મર્યાદામાં આપવાનું હોય છે ડેમો લેક્ચરમાં જે ટોપિક પસંદ કરવામાં આવ્યો હોય તેની A-Z જાણકારી કે લેટેસ્ટ માહિતી હોવી જોઈએ જેથી કરીને તેના પર કોઈ પ્રશ્ન પૂછાય તો તેનો યોગ્ય પ્રત્યુત્તર આપી શકાય ડેમો લેક્ચરમાં પોતાની મુખ્ય સ્કિલ હાઇલાઇટ કરવી દાખલા તરીકે જો કોઈના અક્ષર સારા હોય કે આકૃતિ દોરવામાં ખાવટ હોય તો બોર્ડ વર્ક પર વધુ ફોકસ કરવું જોઈએ સ્પીચ અથવા હાવભાવમાં ખાવટ હોય તો તેના પર વધુ ફોકસ કરવું જોઈએ